શું હાલે ચકી? કઈ નહીં, જો ઓલા બહુપદી નું ઇન્ટ્રોડક્શન હતું ને એના સૂત્ર પાકા કરતી હતી. હા, એ તો સાવ સહેલા સૂત્ર છે. આજે સર સ્વાધ્યાય 2.1 શરૂ કરવાના છે, તો ચાલો ચાલો આપણે પાર્ટીને પેન લેતા આવી. આ જખરા બધા તારા ભાઈ બંધુને કીધું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું? અરે એમાં કેવું ન પડે, કરી જ નાખી હોય. જો જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, નહીંતર વળી મારું બપટ થાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, આની આગળનો વિડિયો ઇન્ટ્રોડક્શન નો છે, એ જોઈ લીધા પછી આપણે સ્વાધ્યાય 2.1 ની શરૂઆત કરવાની છે. પણ સ્વાધ્યાય 2.1 શરૂ કરતા પહેલા તમને કોઈ બહુપદી આપેલી હોય એને p ઓફ x બરાબર લખાય. કોઈ પણ બહુપદી ને p ઓફ x બરાબર લખાય. દાખલા તરીકે કોઈ બહુપદી આપેલી છે x નો વર્ગ માઇનસ 4, એટલે p ઓફ x બરાબર x નો વર્ગ માઇનસ 4. p ઓફ x શું કામ લખાય? તો બહુપદી ને ઇંગ્લિશ માં પોલીનોમિયલ્સ કહેવાય, એટલે પોલીનોમિયલ્સ ઓફ x, એટલે x વાળી, x ચલ વાળી બહુપદી હોય. જો હું આવું લખું કે p ઓફ y, તો બહુપદી કેવી હશે? y ચલ વાળી. તો અહીં આવી જાય y નો વર્ગ માઇનસ 4. તમને એમ થાય a નો વર્ગ માઇનસ 4 હોય તો? તો અહીંયા p ઓફ a આવે, એટલે જે ચલ હોય એની બહુપદી હોય. એટલે એટલા માટે આપણે ટૂંકમાં લખી દી કે p ઓફ x, p ઓફ y, p ઓફ a. હવે આપણે આ પહેલા સ્વાધ્યાયમાં આલેખ પરથી શૂન્યોની સંખ્યા શોધવાની છે. હવે શૂન્ય એટલે શું? તમે 9માં કે 8માં બહુપદી ઉપરથી તમે ઉકેલ શોધતા હતા. આનો ઉકેલ શું આવે? તો બે બાજુ વર્ગ થાય છે, જોયો તો, તો 2 નો વર્ગ, x નો વર્ગ માઇનસ 2 નો વર્ગ, તો વચ્ચે તફાવત વાળું સૂત્ર છે. તો શું થાય? આનો x માઇનસ 2 અને x પ્લસ 2. આયા સુધીના દાખલા આપણને આવડે છે, આગળના ધોરણમાં શીખી ગયા. તો આને ઉકેલ કહેતા હતા, હવે આને શૂન્ય કહેવાનું છે. કારણ કે આ p ઓફ x બરાબર શું મૂકી દેવાનું? 0. તો આના બરાબર એ 0 મૂકીને આપણે સાબિત કરી આના બે શૂન્ય શોધી શકાય. અને એ તો ખબર જ છે કે ઘાત 2 હોય તો 2 શૂન્ય મળે, ઘાત 3 હોય તો 3 શૂન્ય મળે. ચાલો આપણે શરૂઆત કરી સ્વાધ્યાય 2.1 ની. જો હવે સ્વાધ્યાય 2.1 આલેખ ઉપરથી આપણે શૂન્ય કહેવાના છે, કેટલા શૂન્ય હોય ને, પણ આલેખ આમાં રકમ વાંચશો ને તો p ઓફ x ના શૂન્ય કહેવાના છે. જો આમાં p ઓફ x ના શૂન્ય જ્યારે પૂછે ત્યારે આલેખમાં તમને ખબર હોય કે x અક્ષ હોય અને એક y અક્ષ હોય. જો p ઓફ x ના શૂન્ય શોધવાનું કહે ત્યારે આલેખ દોરેલો હોય એ રેખા જો x અક્ષ ને જેટલી વાત છેદતી હોય એટલા એના શૂન્ય. દાખલા તરીકે આ એક આખો આલેખ આપેલો છે, એમાં આ રેખા y અક્ષને છેદે છે પરંતુ x અક્ષને ક્યાંય છેદતી નથી. જો x અક્ષને ન છેદતી હોય તો આ આલેખના શૂન્ય 0, કારણ કે x અક્ષમાં ક્યાંય છેદતી નથી, આમાં શૂન્ય છે નહીં, એટલે લખી નાખવાનું એક પણ શૂન્ય નથી. પણ અહીંયા જો p ઓફ x ની જગ્યાએ p ઓફ y કીધું હોત તો આમાં કેટલા શૂન્ય આવત? એક શૂન્ય, કારણ કે કેટલી વાર છેદે છે? એક વાર. પણ અત્યારે તો આપણે શું છે, p ઓફ x સાવ સહેલો છે. હાલો આમાં કેટલા શૂન્ય હશે જોશો તો ખબર પડી જાય. આલેખમાં જો x અક્ષ ને કેટલી વાર છેદે છે આલેખ? એક વાર. તો આમાં આલેખ ઉપરથી શૂન્ય કેટલા છે? એક શૂન્ય છે. p ઓફ y નું કીધું હોત તો? p ઓફ x ના શૂન્ય ની સંખ્યા શોધો કીધું છે. પણ જો p ઓફ y ના શૂન્ય ની સંખ્યા શોધવાનું કીધું હોત તો કેટલા શૂન્ય હોત? તો પણ એક જ શૂન્ય હોત. હાલો આપણે ત્રીજા આલેખમાં જોઈ p ઓફ x ના શૂન્ય, તો એક આયા છેદે છે, એક આયા અને એક આયા, ત્રણ બિંદુએ છેદે છે, તો એના શૂન્ય કેટલા હશે? 3. ચાલો એવી જ રીતે ચોથા આલેખમાં જોઈ લ્યો. પેલા આવી રીતના આલેખ છે, x અક્ષમાં જો કેટલી વાર છેદે છે? 2 વાર, તો એના શૂન્ય કેટલા હશે? 2. ચાલો આ આલેખમાં જો x અક્ષને કેટલી વાર છેદે છે? તો 1, 2, 3 અને 4. આલેખ ની રેખા x અક્ષને 4 વાર છેદે છે, તો 4 વાર છેદે તો એના શૂન્ય કેટલા હોય? 4. આમાં એમ કીધું હોત કે p ઓફ y ના શૂન્ય શોધો તો આલેખમાં જોવાનું આ y અક્ષ છે એના ઉપર રેખા કેટલી વાર છેદે છે? એક જ વાર, તો એના શૂન્ય કેટલા હોય? 1. પણ અત્યારે p ઓફ x કીધું છે. ચાલો હવે છેલ્લા આલેખમાં 1 વાર 2 વાર 3 વાર, તો એના શૂન્ય કેટલા હશે? 3. શૂન્ય કેટલા?
શૂન્ય કેટલા છે? ત્રણ.